नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विषय संस्कृत अने संस्कृतनी अंदर सरस मजानुं दसमुं एकम छे त्वमेका भवानी, एटले के हे भवानी माता, तू ज एक अमारो सहारो छो, तमे ज एक अमारो मार्गदर्शन सहारो के दुनियानी अंदर जे पोताना कही शकाय एवा मात्र तमे एक ज छो, एवा सरस मजाना आपणने 5 श्लोक छे એ આપવામાં આવેલા છે। સંસ્કૃત સાહિત્યની અંદર આજે આપણને જે શ્લોક આપ્યા છે ને એને સ્ત્રોતના નામે ઓળખવામાં આવે છે। જો સ્તોત્ર અને સ્ત્રોત, સ્ત્રોત છે અને સ્તોત્ર, સ્ત્રોત એટલે જથ્થો થાય અને સ્તોત્ર તો પહેલા લઈ લેવાનો, ત્ર પછી લઈ લેવાનો, બરોબર છે। સ્તોત્ર છે એનો અર્થ થાય છે આ એક પ્રકારના કાવ્ય। તો હવે કદાચ આપણને એવું પૂછાય કે ભાઈ સ્તોત્ર છે એને એટલે શું, બરોબર છે। તો એમની વ્યાખ્યા છે અહીંયા આપણને આપવામાં આવેલી છે, જે આપણને પૂછાય તો આપણે લખી શકીએ કે ભાઈ સ્તુતિ કરવા માટેના સાધન રૂપ જે પદ્ય હોય છે જેને સ્તોત્ર તરીકે ઓળખવામાં આવે છે। હવે આવા સ્તોત્રો છે એ ક્યારેક મુક્તક સ્વરૂપે હોય છે, સિંગલ હોય છે, ક્યારેક એકાદી સંખ્યામાં હોય છે, 1-5 એવી રીતે, અથવા તો ક્યારેક 4-5-6-7-8 એવી રીતના એમના શ્લોકો છે, એમની સંખ્યા હોય છે। સ્ત્રોત છે, સ્તોત્ર સાહિત્ય છે એની અંદર સૌથી વધારે જો કોઈ પ્રસિદ્ધ હોય તો આદિ જગતગુરુ જેને કહેવાય, જગતગુરુ શંકરાચાર્ય, આદિ શંકરાચાર્યના નામે જેમને આપણે ઓળખીએ છીએ, એમણે લખેલા સ્તોત્રો છે એ વધારે પ્રખ્યાત છે। હવે એમણે કેટલા લખેલા છે એ ચોક્કસપણે જાણી શકાતું નથી, પણ ઘણા બધા સ્તોત્રો છે એ એમના નામે પણ પબ્લિશ થઈ ગયેલા છે, એમના નામે પણ પ્રસિદ્ધ થઈ ગયેલા છે। હવે તેવા જે એમના નામે પ્રસિદ્ધ પામેલા એવા 8 શ્લોકો છે એ ધરાવતા સ્તોત્રમાંથી આપણને 5 શ્લોકો છે ને પ્રસ્તુત એકમની અંદર આપવામાં આવ્યા છે। હવે કદાચ આપણને એવું પણ પૂછાઈ શકે કે ભાઈ આ જે સ્તોત્ર છે એ શેમાંથી લેવામાં આવ્યા છે, તો કે ભવાની માતાની જે સ્તુતિ કરવાના જે સ્તોત્ર છે એ સ્ત્રોત્ર છે એ આપણને ભવાની અષ્ટકમ કરીને જે એમનું સ્તોત્ર એમણે લખેલા છે, સ્તુતિ એમણે જે લખેલી છે એમાંથી પ્રસ્તુત એકમની અંદર આપણને લેવામાં આવ્યું છે। હવે આપણને જાણવાની થોડીક જિજ્ઞાસા વૃત્તિ એ થાય કે સર આ આદિ શંકરાચાર્ય નામ સાંભળેલું છે પણ એ કેવી રીતે આપણે એમનાથી પરિચિત બની શકીએ, તો કે સૌથી પહેલી વાત કરીએ તો આદિ શંકરાચાર્ય છે આ પ્રસ્તુત અહીંયા આગળ જુઓ આપણે સમક્ષ એક ફોટો છે એ મૂકવામાં આવ્યો છે, આદિ શંકરાચાર્ય એમનો ફોટો છે કે જેમનો ફોટો છે એ એક બહુ પ્રસિદ્ધ એવા પ્રખ્યાત ચિત્રકાર જેને કહી શકાય રાજા રવિવર્મા નામ હતું અને બહુ પોતાના સમયની અંદર પ્રખ્યાત ચિત્રકાર હતા એ, એમણે 1904 ઈસવીસન 1904ના રોજ એમનું એક ચિત્ર છે એ બનાવેલું છે। આ વચ્ચે જે બિરાજમાન છે એ આદિ જગતગુરુ શંકરાચાર્ય છે। હવે એમનું એમણે ચિત્ર બનાવ્યું, એમના ઉપરથી ઘણી બધી એમની મૂર્તિ પણ બની છે, આ ચિત્ર ઉપરથી બીજા અન્ય ઘણા બધા ચિત્ર પણ બન્યા છે। હવે સૌથી પહેલી વાત કરીએ તો કે ભાઈ જગતગુરુ આદિ શંકરાચાર્ય છે એને ભગવાન શંકરના અવતાર પણ માનવામાં આવે છે, ભગવાન શિવજી છે, ભગવાન શંકર છે એમના અવતાર એમને માનવામાં આવે છે એવું કહેવાય છે। એમના વિશે થોડી ઘણી માહિતી આપણે એકઠી કરવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ જગતગુરુ આદિ શંકરાચાર્ય છે એમનો જન્મ અને એમના વિશે થોડી ઘણી માહિતી આપણે મેળવીએ, તો એમનો જન્મ છે એ ઈસવીસન પૂર્વે 508 એ સદીની અંદર પોતે થઈ ગયા હોવાનું માલુમ પડે છે। એમનો જન્મ છે એ કલાડી, ગુજરાતીમાં કલાડી ગામ કહી શકાય, ચેર સામ્રાજ્ય હતું, ચેર સામ્રાજ્યની અંદર કલાડી ગામ હતું અને એ કલાડી ગામની અંદર એમનો જન્મ થયો છે। ચેર સામ્રાજ્ય કલાડી ગામ હાલની તારીખે એ કેરળ જે રાજ્ય છે એની અંદર આવે છે। એમનું મૃત્યુ છે એ કેદારનાથ છે, ત્યાં આગળ પાલ સામ્રાજ્ય હતું, ત્યાં આગળ કેદારનાથ ઉત્તરાખંડ, હાલની અંદર ઉત્તરાખંડ જિલ્લો છે, સોરી રાજ્ય છે એ આવે છે। માત્ર 32 વર્ષની નાની ઉંમરની અંદર એમનું અવસાન થયેલું।
સ્વર્ગે પોતે સિધાવેલા. દશનામી સંપ્રદાયના સ્થાપક હતા, જે દશનામી સંપ્રદાય જેને કહી શકાય કે જે સાધુના જે 10 પંથ આપ્યા, આપણે અત્યારના જે ભારતી ને પુરી ને જેવી રીતે સંપ્રદાય પડે છે, બાવાજી જે સંપ્રદાય હોય એમાં ખબર છે પાછળ નામ લગાડે, ભારતી લગાડે, પુરી લગાડે, તો એ આ જે 10 નામી જે સંપ્રદાય જેને કહેવાય એની અલગ અલગ પ્રકારની 10 પાછળ નામ લાગે, ભારતી, પુરી એવી રીતે. એ 10 નામી સંપ્રદાય છે ને એના સ્થાપક, અને એમણે એમની પછી એમના વારસદાર તરીકે એ લોકોને નિયુક્ત કર્યા હતા અને ધર્મનું રક્ષણ કરવા માટે એમની સ્થાપના કરી હતી. એમના ગુરુની વાત કરીએ તો ગુરુ ગોવિંદ ભાગવતપાદ નામના એમના ગુરુ હતા, એમણે એમને દીક્ષા આપેલી. હવે કદાચ આપણને દીક્ષાની એની વાત આવે છે તો આપણે એક નાનકડી એવી વાત કરી દઈએ કે ભાઈ બ્રાહ્મણ કુટુંબની અંદર એમનો જન્મ થયેલો. માત્ર 2-4 વર્ષની નાની ઉંમરની અંદર પિતાજી છે એમનું અવસાન થયેલું. પોતે પહેલાં શંકરાચાર્યનો જ્યારે જન્મ થયો એ પહેલાં એમના જે માતા પિતા હતા નિસંતાન હતા, ઘણા બધા વર્ષો સુધી એમને પુત્રની પ્રાપ્તિ થયેલી ન હતી. ભગવાન શિવનું તપ જર કરે છે અને એમના આશીર્વાદ સ્વરૂપે એમને પુત્ર પ્રાપ્ત થાય છે, એટલા માટે એમના નામ ઉપરથી એમના પુત્રનું નામ શંકર છે એ રાખવામાં આવે છે. માત્ર 2-4 વર્ષની ઉંમરની અંદર એમના પિતા છે એમનું અવસાન થઈ જાય છે, એમની માતા છે પાલન પોષણ કરતી હોય છે. હવે આજે શંકર હોય છે એટલે કે જગદગુરુ શંકરાચાર્ય, એમને સંન્યાસ લેવાનો વિચાર આવે છે, મનની અંદર નક્કી કરે છે સંન્યાસ લેવો. પણ એ સમયની અંદર એવી બધી પરંપરા હતી કે એક બાળક હોય તો એ સંન્યાસ છે એ ન લઈ શકે, કારણ કે માતા પિતાની સેવા ચાકરી કરવાની હોય છે અથવા તો માતા છે એમને પરમિશન ન આપે, મંજૂરી ન આપે. અને સંન્યાસ એવી વસ્તુ છે કે માતા પિતા છે કે પતિ પત્ની હોય અથવા તો માતા પિતા હોય કે એની મંજૂરી જ્યાં સુધી ન મળે ત્યાં સુધી પોતે સંન્યાસ ન લઈ શકે. તો એમની માતા છે એમને સંન્યાસ લેવા માટે મંજૂરી છે પરમિશન છે એ આપતા ન હતા. એવું કહેવાય છે કે એક વખત નદીની અંદર પોતે સ્નાન કરવા જતા હોય છે, એમની માતા છે એમની સાથે ગઈ હોય છે, બહુ નાનકડી 7 વર્ષની વય હોય છે, અને નદીની અંદર એક મગર છે એ શંકરાચાર્ય છે એમનો પગ પકડી લે છે, મોકાનો લાભ લઈ અને શંકરાચાર્ય છે એ પોતાની માતાને કહે છે કે મને કૃપા કરી અને તમે સંન્યાસ લેવાની પરમિશન આપો, મંજૂરી આપો, નહીં તો આ મગર છે એ મને ખાઈ જશે. ગભરાહટમાં ડરના હિસાબે એમની માતા છે એ એમને સંન્યાસ લેવાની મંજૂરી આપી દે છે. બરોબર ચમત્કાર થઈ જાય છે. એ જ સમયે જે જગત આચાર્ય જેને કહી શકાય, જગત ગુરુ જેને કહી શકાય, આદિ શંકરાચાર્ય છે, એમનો પગ છે જે મગરે પકડ્યો હતો, જેવી એમના માતા છે એને મંજૂરી આપે છે તો મગર એમનો પગ છોડી દે છે અને ગોવિંદ ભાગવતપાદ નામના એમના જે ગુરુ છે એમની પાસે દક્ષિણા લઈ, દીક્ષા લઈ અને પોતે સંન્યાસ છે એનો પ્રારંભ કરે છે. ભારતની અંદર ભ્રમણ કરે છે અને ઘણા બધા શાસ્ત્રાર્થ પોતે કરે છે. આ શાસ્ત્રાર્થની અંદર વારાણસીની અંદર એક શાસ્ત્રાર્થ છે બહુ પ્રખ્યાત છે, પતિ પત્ની મિશ્ર છે એમને હરાવે છે. મિશ્ર વ્યક્તિ પંડિત હોય છે બહુ, પતિ પત્ની છે એમને હરાવે છે, એ શાસ્ત્રાર્થ બહુ પ્રખ્યાત છે. કે જગતગુરુ છે શંકરાચાર્ય છે એ પોતે શાસ્ત્રાર્થ છે એની અંદર, ખાસ કરીને એમાં બૌદ્ધ ધર્મના જે ધાર્મિકો જે લોકો જે સંન્યાસી હોય છે અથવા તો જે આચાર્ય હોય છે એમની સાથે શાસ્ત્રાર્થ એમનો ખૂબ જ ચર્ચિત છે. અને એ પોતે જે બૌદ્ધ ધર્મની અંદર જે ખંડન વાત છે એનું ખંડન કરતા હોય છે, આત્માનો જે વ્યક્તિની અંદર જ આત્મા હોય છે એ લોકોનું માનવું અલગ હોય છે, એટલે એમની સાથે ઘણા બધા શાસ્ત્રાર્થ આવ્યા છે. તો આ શાસ્ત્રાર્થ કરે છે આ વ્યક્તિ પતિ પત્નીની સાથે, તો એમનો જે પતિ છે એ શાસ્ત્રાર્થની અંદર શંકરાચાર્યની સાથે હારી જાય એવું લાગે છે, એટલે એની પત્ની છે એ પણ બહુ ચાલાક હોય છે, એટલે તરત જ તે પોતાની બુદ્ધિ ચાતુર્યનો ઉપયોગ કરી અને શંકરાચાર્યને કહે છે કે તમે માત્ર હજી અડધા શરીર ઉપર જ વિજયી બન્યા છો, હજી અડધું શરીર તમારે જીતવું પડશે, કારણ કે પતિ પત્ની બંને છે એ એવું કહેવાય છે અડધા નર અને અડધા નારી, જેમ શંકર ભગવાને વાત કરી એવી રીતે પતિ અને પત્ની બંને એક જ કહેવાય, એટલે પતિ હારી જાય તો અડધું શરીર હારી ગયું કહેવાય, હવે પત્નીને હરાવવી પડે
તો એ એમની પત્ની છે એ એમને કામશાસ્ત્ર વિશે પ્રશ્નોત્તરી કરે છે. શંકરાચાર્ય છે, બાલબ્રહ્મચારી હોય છે, એમને કામશાસ્ત્રની અંદર કશી માહિતી હોતી નથી, થોડો ઘણો સમય માગે છે એમની પાસે. પછી પોતાની જે વિદ્યા પ્રમાણે પોતે એ અન્યના સ્વરૂપ અન્યના શરીરની અંદર પોતે જઈ અને જે કાંઈ આ શાસ્ત્ર વિશે જે કાંઈ માહિતી હોય છે એ એકઠી કરી અને પછી એમ માહિતી આપી અને આવી રીતે પતિ પત્ની છે એમને શાસ્ત્રાર્થની અંદર હરાવે છે એવી પણ વાત છે ઇતિહાસની અંદર ઉલ્લેખવામાં આવી છે. આપણને વિદ્યાર્થી મિત્રો જાણીને ઘણી નવાઈ લાગશે કે માત્ર ને માત્ર 7 વર્ષની વયે એમણે સંન્યાસ લીધો હતો. પોતાની ઉંમર ઘણી બધી નાની હતી પણ એના શિષ્ય છે ને એનાથી બમણી ઉંમરના એમના શિષ્યો હતા. એની ઉંમર છે એ એકદમ નાની ઉંમર હતી પણ બાળપણથી જ પોતે એટલા પ્રખર જ્ઞાની હતા કે પોતે 7 વર્ષની વયે સંન્યાસ લઈ લે છે ને 2 વર્ષની અંદર તો વેદ પુરાણ ન્યાય મીમાંસા આ તમામ શાસ્ત્ર છે એમનું જ્ઞાત છે એ પોતે મોઢે કરી નાખે છે. ઘણા બધા સાહિત્ય છે એનું સર્જન કરે છે. સૌથી અગત્યનું કામ છે સનાતન ધર્મનું જે હિન્દુ સંસ્કૃતિ છે એનું પુનરુત્થાન કરવાની વાત. 4 મઠ છે, ચારે દિશાની અંદર 4 મઠની સ્થાપના કરે છે. જ્યોતિષપીઠ છે, બદ્રિકાશ્રમ ઉત્તર દિશાની અંદર સ્થાપના કરે છે. શૃંગેરી પીઠ છે, દક્ષિણ દિશાની અંદર સ્થાપના કરે છે. દ્વારિકા શારદા પીઠ છે, પશ્ચિમ દિશાની અંદર ગુજરાતની અંદર સ્થાપના કરે છે. અને પુરી ગોવર્ધન પીઠ છે એ પૂર્વ દિશાની અંદર, ચારે દિશાની અંદર 4 પીઠ છે. જગન્નાથપુરી જે છે ને, પુરી ગોવર્ધન એ જગન્નાથપુરી બરોબર ઓરિસ્સા, ત્યાં આગળ આવી રીતે શક્તિપીઠ છે એ મઠ જે બનાવે છે, શક્તિપીઠ તો ન કહી શકાય પણ મઠ, 4 મઠની સ્થાપના કરે છે અને હિન્દુ ધર્મ છે એનું પુનરુત્થાન કરે છે. હવે એમના જે બ્રાહ્મણ કુટુંબ જે કેરળની અંદર હાલની તારીખે અત્યારે એક એમના જે કુટુંબ જે બ્રાહ્મણ એમના જે વંશજો હતા એમના જે ગોત્ર ભાઈઓ જે બધા હતા એના કુટુંબની અંદર એક વિચિત્ર વિચિત્ર પરંપરા છે એ ચાલે છે. કેવી પરંપરા? તો કે એમના જે ગોત્રના જે કુટુંબના જે બધા સભ્યો એના જે બ્રાહ્મણ કુટુંબના જે સભ્યો હતા એના કુટુંબની અંદર આજની તારીખે જો કોઈ વ્યક્તિ છે એનું અવસાન થાય તો એમના શબને બાળવા માટે અગ્નિદાહ આપવા માટે થઈ અને સ્મશાને લઈ જવામાં નથી આવતા. એમની જે અગ્નિ સંસ્કારની જે ક્રિયા છે એ એમના ઘરની સામે જ કરવામાં આવે છે. આ એક વિચિત્ર પરંપરા છે. એમની પાછળ એવી માન્યતા છે અથવા તો એવું કારણ છે કે માત્ર જ્યારે શંકરાચાર્ય છે એ પોતે વિદાય લઈ લે છે, વિદાય બાદ એમના માતા છે એ પુત્ર વિયોગ અને માત્ર ને માત્ર, કારણ કે પતિ એમનો મૃત્યુ પામેલા હોય, પુત્ર છે સંન્યાસી બની જાય તો માતા છે એ માત્ર મોત છે એમની પ્રતીક્ષા જ કરતા હોય છે. એમનું મૃત્યુ થઈ જાય છે પણ એમના ગોત્ર ભાઈઓ છે એ કોઈ કુટુંબીજનો કે સમાજના એમના જે કુટુંબી જે ગોત્ર ભાઈઓ જે બ્રાહ્મણો છે કે ને કહી શકાય એ કોઈ એમના મૃત શરીર છે એમના મૃત શરીર છે એમની સાથે અગ્નિ સંસ્કાર આપવાની જે ક્રિયા કરવાની હોય છે એમાં કોઈ સહભાગી બનતું નથી. આપણને આપણે તે સાંભળીએ છીએ આપણને ખબર છે કે આપણે કોઈ પણ અજૈણ વ્યક્તિ હોય તેમ છતાં આપણે આવા જે કાર્ય જે કહેવાય દફન વિધિ હોય કે અગ્નિ સંસ્કાર વિધિ હોય આપણે જરૂર એમને સહયોગ આપતા હોય છે, કાંધ આપતા હોય છે, એમને સ્મશાન સુધી લઈ જવામાં જે કાંઈ મદદરૂપ બનતા હોય છે કરતા હોય છે. આ એક પ્રકારનો માણસાય ધર્મ છે પણ એ લોકોએ એમને કોઈ મદદ ન કરી. આચાર્ય છે, શંકરાચાર્ય છે એ પોતે ઘરે આવે છે, જોવે છે કે હવે આ કોઈ મદદ નથી કરતું, મનમાં પોતે લીન થઈ જાય છે, વિચારમાં વિચાર મગ્ન થઈ જાય છે કે હવે શું કરવું, હું એકલો તો કેવી રીતે સ્મશાન સુધી માતાને લઈ જઈ શકું અને ત્યાં જઈને અગ્નિ સંસ્કાર આપી શકું. થોડી વાર વિચાર કરી અને એના મનની અંદર એક વિચાર આવે છે કે શા માટે અગ્નિ સંસ્કાર આપવા માટે સ્મશાને લઈ જવું, ઘરના જે આંગણું છે ઘરની સામે જ ત્યાં આગળ પણ આપણે અગ્નિ સંસ્કાર તો આપી શકાય, બધી જ જગ્યા બધું ઈશ્વરનું જ છે. આવો વિચાર કરી અને સરસ મજાના લાકડા છે એકઠા કરી અને ચિતા છે એ તૈયાર કરે છે અને એમની માતા છે એ એમની માતાને એ ચિતા ઉપર
મૂકી અને મુખારગ્નિ છે એ આપે છે. આ જે આખું પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે એ સમયની અંદર શંકરાચાર્ય જે છે એમના મોઢાથી એમના મુખમાંથી થોડા શાપ શબ્દ છે એ નીકળે છે કે આજથી આજે મારા ગોત્ર ભાઈઓ છે જે મદદ માટે નથી આવ્યા તો એમને માટે એ લોકો શાપ આપી દે છે કે સ્મશાને નહીં પણ એમની જે મૃત્યુ અગ્નિસંસ્કાર છે એ એમના ઘરની સામે જ થશે. અને આજની તારીખની અંદર કેરળની અંદર તમે કદાચ એમના ગામની અંદર કલાડી ગામ આસપાસ તમે જાઓ તો ત્યાં આજની તારીખે એવી પરંપરા છે કે કોઈ વ્યક્તિ છે એમનું અવસાન જો ત્યાં આગળ થાય તો એમને એમના ઘરની સામે જ અગ્નિસંસ્કાર આપવામાં આવે છે. આવી એક પરંપરા છે. પછી કદાચ આપણે એક સેન્ટેન્સ સાંભળ્યું હોય કે ભાઈ બ્રહ્મ સત્યમ જગત મિથ્યા, બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે, આવી જે સેન્ટેન્સ છે એ આપણે સાંભળ્યું હોય તો આપણને કદાચ ખબર પડે કે આ જે સેન્ટેન્સ છે એમના રચયિતા કોણ છે, તો કે જગતગુરુ શંકરાચાર્ય છે એ એમના રચયિતા છે. ઘણા બધા પુસ્તકો છે એમણે લખેલા છે, ઘણા બધા વેદો પુરાણો ન્યાય એની અંદર પોતે પુનરુત્થાન કરેલું છે. ઘણા બધા વિધર્મી લોકો છે એમને પણ હિન્દુ ધર્મની અંદર એમણે જોડવાનું કાર્ય કર્યું છે. સનાતન ધર્મનું જે પુનરુત્થાનની વાત કરીએ કે જે સનાતન ધર્મની જેની વાત કરી એ સનાતન ધર્મના જે સ્થાપક જેને કહી શકાય એ હતા આપણા જે આદિ શંકરાચાર્ય. જગતગુરુના નામે એમને ઉપનામ છે એ આપવામાં આવ્યું છે, જગતગુરુ છે એવું એમને ઉપનામ પણ આપવામાં આવ્યું છે. તો આવા જગતગુરુ શંકરાચાર્ય છે એમણે જગદંબા માં ભવાની છે એમની સ્તુતિ છે, સ્તુતિ કરતા સરસ મજાના 8 શ્લોકો આપણને આપ્યા છે. એ 8 શ્લોકોમાંથી આપણને પ્રસ્તુત એકમની અંદર 5 શ્લોકો છે એ આપવામાં આવ્યા છે. તો આવા સ્ત્રોતો છે એ આપણને આપવામાં આવ્યા છે. તો આવા સ્ત્રોતો છે એને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. સૌથી પહેલા પ્રસ્તાવના સમજીએ કે જગદંબા ભવાનીની અહીં સ્તુતિ છે. સ્તુતિના પ્રત્યેક શ્લોકની અંદર ભક્તની અનન્ય શરણાગતિનું, હંમેશા માતા પાસે આપણે શરણાગતિનો ભાવ જ રાખવો પડે. પરમ શક્તિ છે જે જગદંબા છે, ભવાની છે, એમની પાસે અનન્ય શરણાગતિનો ભાવ રાખ્યો છે કે હે માં, અમને માત્ર ને માત્ર તમારો જ સહારો છે, અમારે બીજો કોઈનો સહારો નથી. તો આવી જે અનન્ય શરણાગતિ છે એની અંદર અબોધ બાળકની ભક્તિનું સતત દર્શન થાય છે કે અમે અબોધ બાળક છીએ, અમને કશી બીજી ખબર નથી, જીવન મરણ વિશે કાંઈ, અમે કશું સંબંધ વિશે કે જીવન મરણ વિશે કે દુનિયા વિશે અમે કશું જાણતા જ નથી. અમારો સંબંધ માત્ર હે જગદંબા, હે માં ભવાની, અમારો સંબંધ માત્ર તમારી સાથે. અહીં વર્ણન છે તે પ્રમાણે આ સ્ત્રોત્ર છે એનું ગાન કરનાર ભક્તોને પોતાના સાંસારિક સંબંધીઓ જેવા કે માતા પિતા, ભાઈ બહેન, પુત્ર પુત્રી, પતિ પત્ની જેવા દુન્વયી સંબંધોની અંદર જરા પણ રસ નથી. દુન્વયી બે પ્રકારના બધા જે સંબંધો હોય છે, બીજા સંબંધો જેને કહી શકાય, એમાં કશો રસ નથી. તેમના મન તો માં ભવાની છે એ જ સર્વસ્વ છે. વળી શાસ્ત્ર તપ અને તીર્થ છે, વ્રત કે ઉપાસના જેવા સ્થૂળ કર્મકાંડ છે એ તરફ પણ રુચિ નથી. એમને માત્ર પોતાની જે આરાધ્ય દેવી ભગવતી છે એમના શરણે રહેવાનું જ માત્ર ને માત્ર પસંદ છે. પૂરેપૂરી ખાતરી છે કે ગમે તેવા પ્રસંગે માતા છે એ પોતાના બાળકનું જેમ ધ્યાન રાખતી હોય છે એમ પોતાના આરાધ્ય દેવી છે ભવાની માતા છે એમની રક્ષા કરનાર છે. આપણને ખબર છે કે ભાઈ બાળક છે એમ એને કદાચ પોતે ગમે એવો બાળક હોય પણ એમના પ્રત્યે માતાને થોડી ઘણી અનેરી લાગણી હોય છે. તો એવી જ રીતે વાત કરે છે કે અમે તમને માતા સમાન ગણીએ છીએ, એટલે ગમે એવા જીવનની અંદર પ્રસંગ આવશે અમને પૂરેપૂરી ખાતરી છે કે એ પ્રસંગોની અંદર અમારી રક્ષા કરનાર તો માત્ર માતા તમે જ હશો, એ સિવાય કોઈ નહીં હોય. સુંદર રીતે ગાઈ શકાતા આ સ્ત્રોત દ્વારા એ બોધ લેવાનો થાય છે કે બાહ્ય કર્મકાંડ કરતાં અનન્ય શ્રદ્ધા સાથે સાદાઈથી અને
ગુણાત્મક જીવાતું જીવવાનું વધારે મહત્વનું છે. આ રીતે જીવતા માણસની રક્ષા ભવાની માતા છે એ સદૈવ કરે છે. તો આપણી સમક્ષ છે એ થોડા ઘણા પદ્ય છે એ આપવામાં આવ્યા છે, પાંચ પદ્ય આપવામાં આવ્યા છે. હવે આ પાંચ પદ્ય છે એમાંથી આપણને શ્લોક પૂર્તિ માટે છે એ એક પદ્ય પૂછાય છે. તો આપણને બે પદ્ય છે, જો વિવાદે વિષાદે અને અનાથો દરિદ્રો, બરાબર છે. આ બંને આપણે કંઠસ્થ કરવા, અનાથો દરિદ્રો એટલે પાંચ અને વિવાદે વિષાદે એટલે કે ચાર, બરાબર છે. એટલે કે શ્લોક નંબર ચાર અને શ્લોક નંબર પાંચ છે આ બંને આપણને કેમાં પૂછાય છે, શ્લોક પૂર્તિમાં, બરાબર. તો કંઠસ્થ કરવાનો પ્રયત્ન કરશું શ્લોક પૂર્તિની અંદર, આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્ય શરણ્ય સદામાં પ્રવાહે ગતિસ્વમ ગતિસ્વમ તોમેકા ભવાની. અને એવી રીતે અનાથો દરિદ્રો જરા રોગ યુક્ત મહાક્ષીણ દીન સદા જાય વક્ત વિપતો પ્રણી પ્રવિષ્ટ પ્રણષ્ટ સદાહમ ગતિસ્વમ ગતિસ્વમ તોમેકા ભવાન. આને યાદ રાખવા માટે આપણી પાસે MP3 સ્વરૂપની અંદર આપણી પાસે જે MP3 છે એમાંથી પણ હું તમને સંભળાવીશ, કદાચ એમનો રાગ છે એ આપણે યાદ રાખી લેશું તો એની મદદથી આપણને જે શ્લોક છે એ કંઠસ્થ કરવામાં મદદરૂપ બનશે. આમ તો હું કહું છું પાંચે પાંચ યાદ રાખી લેવા. ભવાની માતાની સ્તુતિ છે એ બાને માતાજીની ભક્તિ આરાધના પણ થઈ જાય. પાંચ જ શ્લોક છે, વધારે ક્યાં છે? બે તો એમાંથી પૂછાવાના, તો બાકીના ત્રણ વધ્યા, બરાબર છે. ન તાતો ન માતા ન જાનામી દાનમ ને ન જાનામી પુણ્યમ, બરાબર છે. આ ત્રણ વધ્યા તો એ પણ આપણે કંઠસ્થ કરી લેશું, કારણ કે હું તમને MP3 સંભળાવીશ એટલે તમને ખ્યાલ આવી જશે. અને એ બાને આપણે માતાજી છે એમની સ્તુતિ પણ કરી લેશું. અમથા તો કોઈ દિવસ આપણે માતાજી છે કદાચ ન કરી શકતા હોય સ્તુતિ કોઈ કારણોસર, તો આ યાદ રાખી અને જીવનમાં ક્યારેક આપણે આ માતાજીના જે આ શ્લોકો છે એનું ગાન કરી અને એમની સ્તુતિ આપણે કરી શકીએ. ખરેખર આ આઠ ભવાની માતાના આઠ શ્લોક છે, બરાબર. એટલે ભવાની અષ્ટકમ આઠ શ્લોકો છે અને એમાંથી આપણને પ્રસ્તુત એકમની અંદર પાંચ આપવામાં આવ્યા છે. તો આ પાંચેય છે એમને આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીએ. ન તાતો ન માતા ન બંધુર ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભરતા ન જાયા ન વિદ્યા ન વૃત્તિમ એવ ગતિસ્વમ ગતિસ્વમ ત્વમેકા ભવાની. ન તાતો ન માતા ન બંધુર ન દાતા, કે મારે કોઈ તાત નથી, પિતા નથી, મારે કોઈ માતા નથી, પિતા નથી, માતા નથી, બંધુ ન દાતા. બંધુ એટલે કે ભાઈ, મારે કોઈ ભાઈ નથી, દાતા મારે કોઈ દાતા નથી. જો દાતા એટલે શું, જે દાન આપે છે એને દાતા કહેવાય. મારે કોઈ દાતા નથી, દાન મને આપનાર કોઈ એવું નથી દાતા. ન પુત્રો ન પુત્રી, મારે કોઈ પુત્ર નથી, મારે કોઈ પુત્રી નથી. ન ભૃત્યો ન ભરતા, ભૃત્ય એટલે કે નોકર, ભૃત્ય શબ્દનો અર્થ થાય નોકર અને ભરતા એટલે કે માલિક, કે મારે નોકર નથી કે સ્વામી નથી, માલિક નથી. ન જાયા ન વિદ્યા, જાયા એટલે પત્ની થાય, પત્ની નથી, વિદ્યા નથી. ન વૃત્તિમ એવ વૃત્તિ, વૃત્તિ શબ્દનો અર્થ થાય નોકરી કામ ધંધો, આવો અર્થ કરી શકાય કે નોકરી ધંધો પણ નથી મારે કાંઈ. ગતિસ્વમ ગતિસ્વમ ત્વમેકા ભવાની, કે હે ભવાની માતા, હે જગદંબા, તું જ એક એકમાત્ર અમારું શરણ છો, તમે જ એક અમારું માત્ર શરણ છો, તમે જ એક અમારી માત્ર ગતિ છો. ગતિસ્વમ ગતિસ્વમ, તમે જ એક અમારી ગતિ છો, તમે જ એક અમારું શરણ છો. શરણ એટલે કે મદદ, તમે જ એક અમારી મદદ છો એમ પણ કહી શકાય કે હું તમારી મદદમાં જ આવી શકું, માત્ર તમારી શરણની અંદર હું આવી શકું, બરાબર છે, અથવા તો તમારી શરણ જ માત્ર હું લઈ શકું. તો આવી રીતે શ્લોક નંબર એક ફરી વખત જોઈએ. ન તાતો ન માતા ન બંધુર ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભરતા ન જાયા ન વિદ્યા ન વૃત્તિમ એવ ગતિસ્વમ ગતિસ્વમ ત્વમેકા ભવાની, બરાબર. તો ત્યાર પછી પછીનો શ્લોક જોઈએ. એ પહેલાં આપણે થોડુંક પ્રથમ જે શ્લોક છે એને સાંભળવાનો પ્રયત્ન કરીએ.
जो श्लोक छे न जानामि दानम न च ध्यान योगम न जानामि तंत्रम न च स्तोत्र मंत्रम न जानामि पूजाम न च न्यास योगम गतिस्वम गतिस्वम त्वमेका भवानी। न जानामि दानम, हूँ दान जानतो नदी, दान करवानु जानतो नदी, केवी रीते दान करी शकाय, शू करवानु होय ए हूँ नदी जानतो। न च ध्यान योगम, हूँ ध्यान अने योग पण नथी जाणतो, हूँ दान आपवानुं, दान केवी रीते करवानुं, दान नथी जाणतो, ध्यान योग नथी जाणतो। न जानामि तंत्राम, हूँ तंत्र जाणतो नथी, तंत्र विद्या जे आवे ए हूँ नथी जाणतो। न च स्तोत्र मंत्र, हूँ स्तोत्र अने मंत्र पण जाणतो नथी। स्तोत्र छे एटले जे स्तुति करवा माटे જે સાધનરૂપ પદ્ય હોય એને સ્તોત્ર કહે છે, બરાબર છે? આપણને કદાચ વ્યાખ્યા પૂછાય સ્તોત્ર એટલે શું, તો પછી ખ્યાલ હોવું જોઈએ આપણને, બરાબર? એટલે હું તંત્ર છે એ નથી જાણતો, હું સ્તોત્ર અને મંત્ર પણ નથી જાણતો। ન જાનામિ પૂજામ ન ચ ન્યાસ યોગ, ન જાનામિ પૂજામ, હું પૂજા છે એ જાણતો નથી, પૂજા વિધિ જે આપણે કઈ કરવાની હોય, બરાબર? ન જાનામિ પૂજામ ન ચ ન્યાસ યોગામ, હું પૂજા વિધિ છે એ જાણતો નથી, કેવી રીતે પૂજા વિધિ કરી શકાય એ હું નથી જાણતો। ન ચ ન્યાસ યોગામ, હું ન્યાસ યોગ છે એ પણ નથી જાણતો, યોગ કેવી રીતે કરી શકાય, ન્યાસ યોગ કેવી રીતે થાય એ પણ નથી જાણતો। ગતિસ્વમ ગતિસ્વમ તમે કા ભવાની, કે હે ભવાની માતા, તમે જ એક અમારું શરણ છો, તમે જ એક અમારી ગતિ માત્ર છો, અમારે બીજા કોઈનો સહારો નથી। સર્વસ્વની ભાવના, કે ભાઈ માતાજી છે એમને સર્વસ્વ છે એ એમને આપવાની જે વાત છે એ આપણને પ્રસ્તુત જે પદ્ય છે એની અંદર કરવામાં આવી છે। પછી ત્રીજો જે પદ્ય છે એને સમજવાનો પ્રયત્ન કરીએ, એ પહેલા બીજું જે પદ્ય છે એને આપણે થોડુંક સાંભળી લઈએ એટલે કંઠસ્થ થઈ જાય। જાનામિ દાનમ ન ચ ધ્યાન યોગમ ન જાનામિ તંત્રમ ન ચ સ્તોત્ર મંત્રમ ન જાનામિ પૂજામ ન ચ ન્યાસ યોગમ ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની। ત્રીજું પદ્ય છે સરસ મજાનું, ન જાનામિ પુણ્યમ ન જાનામિ તીર્થમ ન જાનામિ મુક્તિમ લયમ વા કદાચિત ન જાનામિ ભક્તિમ વ્રતમ વાપી માતઃ ગતિસ્વમ ગતિસ્વમ ત્વમેકા ભવાની। ન જાનામિ પુણ્યમ ન જાનામિ તીર્થમ, હું પુણ્યને જાણતો નથી, તીર્થયાત્રાને પણ જાણતો નથી। ન જાનામિ મુક્તિમ લયમ વા કદાચિત, કે હું મુક્તિ મોક્ષ છે એને કે લઈ લીન, બ્રહ્મની અંદર લીન થઈ જવાની વાત કરે છે, લીન થવા અંગે કાંઈ જાણતો નથી, ક્યારે હું જાણતો નથી। મુક્તિ થઈ જવું એટલે કે બધા બંધનમાંથી મુક્ત થઈ જવું એટલે કે મોક્ષને પ્રાપ્ત કરવો, હું મોક્ષને પણ નથી જાણતો, કે બ્રહ્મની અંદર લયમ વા લીન થઈ જવું, બ્રહ્મની અંદર લીન થઈ જવાની વાત કરે કે એ પણ હું ક્યારે જાણતો નથી। ન જાનામિ ભક્તમ ભક્તિમ વ્રતમ વાપી માતઃ, કે હું ભક્તિ કે વ્રતને પણ જાણતો નથી, કેવી રીતે ભગવાનની તમારી ભક્તિ કરી શકાય કે કેવી રીતે તમારો વ્રત ઉપવાસ રાખી શકાય એ હું જાણતો નથી। ગતિસ્વમ ગતિસ્વમ ત્વમેકા ભવાની, કે હે ભવાની માતા, તમે જ એક મારું શરણ છો, તમે જ એક મારી ગતિ માત્ર છો, એવી રીતે કરી અને સમર્પણનો ભાવ છે એ જગદંબા માં ભવાની પ્રત્યે પ્રસ્થાપિત કરવાની વાત કરે છે।
તો ત્રીજું જે પદ્ય છે એને આપણે સાંભળી લઈએ, ત્યાર પછી ચોથું પદ્ય છે એમના વિશે આપણે જોઈએ. ચોથું પદ્ય છે એ હવે આપણે જોઈએ. બીજું કે આ જે ચોથું પદ્ય છે એ આપણને શ્લોક પૂર્તિની અંદર પૂછાતું હોય તો આ પદ્ય છે એને કંઠસ્થ કરવાનું યાદ રાખવાનું છે, ભૂલવાનું નથી. આમ તો જો કે પાંચે પાંચ આપણે કંઠસ્થ કરવાની વાત કરી હતી, પણ ચોથું ને પાંચમો જે શ્લોક છે એ ખાસ કરીને આપવા. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચા નલે પર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદામાં પ્રપાહી ગતિસ્વમ ગતિસ્વમ ત્વમેકા ભવાની. વિવાદે વિષાદે, વિવાદની અંદર, વિષાદ એટલે કે દુઃખની પરિસ્થિતિની અંદર, વિવાદ ચર્ચા વિચારણા વિવાદ હોય એની અંદર, દુઃખની પરિસ્થિતિની અંદર પ્રમાદ. ખરેખર પ્રમાદ શબ્દ અહીંયા આગળ આપણે આળસ શબ્દ વાપરવાનો, પ્રમાદ એટલે કે આળસની અંદર, પ્રવાસ એટલે કે મુસાફરીની અંદર, પણ ખરેખર આળસ અને પ્રમાદ જે શબ્દ છે ને એ બંનેમાં તફાવત છે. આળસ અને પ્રમાદ છે ને એ બંનેમાં તફાવત છે. આળસ કોને કહી શકાય અને પ્રમાદ કોને કહી શકાય, તો એક નાનકડા ઉદાહરણ દ્વારા સમજાવું કે અત્યારે આપણે એકમ છે એ સમજીએ છીએ, દસમું એકમ સમજીએ છીએ, તમે અત્યારે મને સાંભળો છો, અને એ જ જગ્યાએ હું તમને એમ કહું કે ચાલો આ જે પાંચ પદ્ય છે, બરાબર છે, પાંચ શ્લોક જે તમને આપવામાં આવેલા છે એ શ્લોક અત્યારે આપણે બેઠા બેઠા 10 વખત લખીને પાકા કરવાના છે. તો ઘણી વખત મનની અંદર વિચાર આવશે કે સર બેઠા બેઠા કહી દે છે પાકા કરવાના છે, લખી નાખો નહીં કે થોડા જોવા આવવાના છે અમે કેમ લખીએ છીએ, હું લખીએ છીએ, ઘણા બધા મહેનતથી લખવા મળશે, ઘણા બધા એમ કે આવો કાલ લખશું, હજી તો ઘણો ટાઈમ છે પછી લખશું. જે મનની અંદર આવા જે વિચાર આવે ને પછી કરવાના, કે ભાઈ થોડીક વાર રહીને કરશું, કલાક રહીને કરશું, કાલ કરશું, એક મહિના રહીને કરશું, એક વર્ષ રહીને કરશું, આવા જે જ્યારે મનમાં વિચાર આવે ને એટલે સમજવું કે એ આળસ. આળસ માટે શું થાય કે કામ આપણે ન કરીએ, અને પ્રમાદ એટલે બેદરકારી થાય. પ્રમાદ એટલે શું થાય? બેદરકારી. જાણી જોઈને જે આપણે ભૂલ કરીએ ને એને બેદરકારી કહેવાય. ભૂલ છે એ અજાણતા થાય, જાણી જોઈને થાય એને ભૂલ ન કહેવાય, એને બેદરકારી કહેવાય. બરાબર, રસ્તા ઉપર જતા હોય, મોબાઈલની અંદર મોઢું હોય આપણું, અને રસ્તે આપણે જઈએ છીએ, ખબર નહોતી કે ભાઈ ચોમાસું છે અને વરસાદ પડે છે, અને એટલો બધો વરસાદ પડે છે કે પાણી ભરાઈ ગયા ને એટલે ગટરના જે ઢાંકણા છે એ ખોલી નાખ્યા છે નગરપાલિકાવાળાએ, એ આપણને નહોતી ખબર. પણ એ તો પછી આપણે અંદર જઈ પછી માપવા માટે કે પછી ખબર પડે કે લે ઢાંકણું ખુલ્લું હતું, તો એ આપણી ભૂલ છે, કદાચ આપણને ખબર નહોતી ને આપણે પડી ગયા. પણ એ જ જગ્યાએ બીજી વખત જઈને પડીએ તો એ આપણી બેદરકારી કહેવાય. આપણને ખબર છે કે અહીંયા આગળ એક વખત આપણે ઢોળાઈ ગયા હતા, અંદર પડી ગયા હતા, તો પછી બીજી વખત પાછું પડીએ તો એ આપણી બેદરકારી કહેવાય. બરોબર, એટલે આળસ છે અને બેદરકારી ભેર છે, પણ અહીંયા પ્રમાદ શબ્દનો અર્થ છે એ બેદરકારીની જગ્યાએ આપણે આળસ છે એ રાખશું. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે, એટલે કે વિવાદની અંદર, વિષાદ એટલે કે દુઃખની પરિસ્થિતિની અંદર, પ્રમાદ એટલે કે આળસની પરિસ્થિતિની અંદર, પ્રવાસે એટલે કે મુસાફરીની અંદર, જલે ચા નલે, જલે ચ અનલે, અનલ એટલે કે અગ્નિ થાય, જલ એટલે કે પાણી, પાણી અને અગ્નિ, પર્વતે શત્રુ મધ્યે, પર્વત ઉપર અને શત્રુની વચ્ચે, અરણ્યે શરણ્યે, અરણ્ય એટલે કે જંગલની અંદર, શરણ્યે એટલે કે શરણમાં, સદામાં પ્રપાહી કે સદા હંમેશા મારી પ્રપાહી રક્ષા કરવા માટે થઈ, અને તમે એકમાત્ર છો તમે મારી રક્ષા કરો. અલગ અલગ પરિસ્થિતિની અંદર માતાજીની વાત કરી છે કે તમે સદામાં પ્રપાહી, તમે હંમેશા મારી મારી રક્ષણ છે, તમે હંમેશા મારું રક્ષણ કરો, શરણીએ તમારા શરણમાં રહી અને હંમેશા મારું તમે રક્ષણ કરો એવી વાત કરે છે.
પણ કેવી પરિસ્થિતિની અંદર વિષાદે વિવાદે વિષાદે એટલે કે વિવાદની અંદર વિષાદ એટલે કે દુઃખની પરિસ્થિતિની અંદર પ્રમાદે એટલે કે આળસની અંદર અથવા તો બેદરકારીની અંદર પ્રવાસે એટલે કે મુસાફરી દરમિયાન જલે એટલે કે પાણીની અંદર પછી ચ અનલે એટલે કે અગ્નિમાં પર્વતે એટલે કે પર્વત ઉપર શત્રુ મધ્ય એટલે કે શત્રુની વચ્ચે અરણ્ય એટલે કે જંગલની અંદર સદા મારી સાથે તમે મારું સદા હંમેશા મારું તમે રક્ષણ કરો એ ભવાની માતા તમે એક જ મારું શરણ છો તમે એક જ મારી માત્ર ગતિ છો આવી રીતના સંપૂર્ણ ભાવ છે એ માતાજી પ્રત્યે છે એ પ્રગટ કરવાની વાત કરે છે તો ચોથું જે શ્લોક છે એને સાંભળી લઈએ ચોથા શ્લોકની અંદર પછી આપણે પાંચમો શ્લોક છે એને જોઈએ વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદા માં પ્રપાહિ ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની પાંચમો જે આપણને શ્લોક આપવામાં આવ્યો છે હવે આ જે શ્લોક છે ને આની અંદર શેની વાત કરવામાં આવી છે તો કે ભાઈ પાંચમો શ્લોક છે એ પણ આપણને પહેલી વસ્તુ તો આપણને શ્લોક પૂર્તિની અંદર પૂછાય છે બરોબર છે એટલે શ્લોક પૂર્તિમાં પૂછાતો હોય એટલે એ પણ પહેલાં કંઠસ્થ કરવો પડે અનાર્થો અનાથો દરિદ્રો જરા રોગ યુક્તો મહાક્ષીણ દીનમ સદા જાય વક્ત્રમ વિપતો પ્રવિષ્ટઃ પ્રણષ્ટ સદાહમ ગતિસ્વમ ગતિસ્વમ તમે કા ભવાન અનાથો દરિદ્રો જરા રોગ યુક્તો મહાક્ષીણ દીન સદા જાય વક્ત વિપતો પ્રવિષ્ટ પ્રણષ્ટ સદાહમ ગતિસ્વમ ગતિસ્વમ તમે કા ભવાન તો વાત કરીએ સરસ મજાનો પાંચમો શ્લોક છે અનાથો દરિદ્રો અનાથ કે જેનું કોઈ નાથ નથી તે એને કહેવાય અનાથ જેનું કોઈ સ્વામી નથી તે જેનું કોઈ નાથ નથી તે એને કહેવાય અનાથ અનાથ શબ્દ છે નાથ વગરના હોય એને અનાથ કહેવાય બરાબર કે જેનો કોઈ નાથ નથી સ્વામી નથી એને કહેવાય અનાથ હવે અનાથ શબ્દ છે ને એને આપણે વાત કરીએ કે ભાઈ અનાથ શબ્દ છે કે માતા પિતાનું જ્યારે મૃત્યુ થયું હોય અને કોઈ એમનું ધ્યાન રાખનાર ન હોય એને આપણે અનાથ શબ્દ છે એ કહેતા હોય છે એવા બાળક પ્રત્યે આપણે અનાથ શબ્દ છે એ વાપરતા હોઈએ છીએ તો આની અંદર આદિ જગતગુરુ શંકરાચાર્ય છે એ પોતે એવું કહે છે કે અમે અનાથ છીએ અમારો કોઈ નાથ નથી માત્ર તમે જ અમારા નાથ છો જો પોતાની જાતને કારણ કે ભગવાનની આગળ પોતાની જાતને તો નાની જ કરવી પડે એટલે કહે છે માતાજી આગળ કહે છે કે અનાથો દરિદ્રો દરિદ્ર દરિદ્ર એટલે કે ગરીબ જરા રોગયુક્ત જર શબ્દનો અર્થ થાય ગડપણ રોગ એટલે રોગથી રોગયુક્ત એટલે કે રોગથી યુક્ત હું હંમેશા છે એ અનાથ છું દરિદ્ર છું ગરીબ છું ગડપણ વાળો અને રોગથી યુક્ત છું મહાક્ષીણ દિનઃ સદા જાય વક્ત્રઃ મહાક્ષીણ દિન ખૂબ જ ક્ષીણ અને કંગાળ દિન એટલે કે ગરીબ કંગાળ આવો અર્થ કરી શકાય મુખ પર જડતા વાળો જાય વક્ત્ર જડતા વાળો અજ્ઞાનતા વાળો એમ સદા હંમેશા એ હંમેશા છે એને આપણે આગળ લઈ લીધું આ હંમેશાને આગળ લઈ લીધું અહીંથી અહીંયા બરોબર એટલે કહે છે કે ભાઈ હું હંમેશા હું સદા અનાથ દરિદ્ર અથવા તો ગરીબ ગડપણ અને રોગથી યુક્ત ખૂબ જ ક્ષીણ અને કંગાળ અને જાય વક્ત્ર હંમેશા જડતા વાળો મુખ પર જડતા વાળો અજ્ઞાનતા વાળો એમ ટૂંકમાં અજ્ઞાનતા બરોબર વિપત્તો એટલે કે આપત્તિ વિપત્તો પ્રવિષ્ટ પ્રણષ્ટ સદાહમ વિપત્તિમાં પ્રવેશેલો અને નાશ પામેલો પ્રણષ્ટ વિપત્તો પ્રવિષ્ટ વિપત્તિની અંદર પ્રવેશ કરેલો અને પ્રણષ્ટ સદાહમ હંમેશા નાશ પામેલો હંમેશા નાશ પામેલો વિપત્તિની અંદર હંમેશા અમે વિપત્તિમાં પ્રવેશેલા જ હોય એટલે કે હંમેશા અમે વિપત્તિ છે એ અમને ઘેરી લીધેલી હોય વિપત્તિ આપત્તિ મુશ્કેલી જે કહી શકાય એ બરોબર
गतिस्वम गतिस्वम त्वमेका भवानी, के हे भवानी माता तमे ज एक अमारू शरण छो, तमे ज एक अमारी गति मात्र छो। हे अनाथो दरिद्रो जरा रोग युक्तो महाक्षीण दीन सदा जाय वक्त्र, विपतो प्रविष्ट प्रणष्ट सदा हम, गतिस्वम गतिस्वम त्वमेका भवानी। के हे माताजी नी वात करे छे के हे मां हूँ सदा अनाथ दरिद्र घड़पण अने रोग थी युक्त खूबज क्षीण अने कंगाल मुख पर जड़ता वालो आपत्तिमा प्रवेशेलो अने नाश पामेलो छु, हमेशा हूँ नाश पामेलो छु। हे भवानी माता तमेज एक मारो शरण छो, तमेज एक मारी गति मात्र छो, मने तमारा पर संपूर्ण विश्वास छे। आवी रीते करी अने माताजी छे एमनी प्रत्ये सर्वस्व भाव छे ए पोते प्रगट करे छे। तो पांचमू जे पद्य छे, पांचमो श्लोक छे, एने पण आपणे पहेला सांभळी लईए एटले कंठस्थ करवामां तकलीफ न पड़े। अनाथो दरिद्रो जरा रोग युक्तो महाक्षीण दीन सदा जाड्य वक्त्र विपत्तो प्रविष्ट प्रणष्ट सदा हम, गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी, गतिस्त्वं गतिस्त्वं त्वमेका। હવે આવી રીતે સરસ મજાના પાંચ છે એ પદ્ય આપણે પૂરા કર્યા છે, સરસ મજાના પાંચ શ્લોક હતા જેને આમાં જો ઘણી વખત પૂછતા હોય છે ને કે આની અંદર શું કરવાનું, તો કે પ્રસ્તાવનાની અંદર આ એકમની અંદર પહેલાં તો સ્ત્રોત છે, સ્તોત્ર બરાબર છે, એની વાત કરી દેવાની, પછી શંકરાચાર્યની વાત કરી આપણે કે ભાઈ શંકરાચાર્ય છે એમના વિશે થોડી ઘણી માહિતી આપી હતી, ભવાની અષ્ટકમમાંથી જે લેવામાં આવ્યો આઠ શ્લોકમાંથી પાંચ લેવામાં એ વાત કરી દેવા, આ બધું પ્રસ્તાવનાની અંદર તમારે લખવાનું બરાબર છે, પછી એમનું ભાષાંતર પાંચેય પદ્યનું તમે લખી શકો, અને સ્વાધ્યાય છે એની અંદર તમારે સ્વાધ્યાયની અંદર આ એમસીક્યુ પહેલો પ્રશ્ન છે એ તમારે લખી નાખવાનો છે, પછી આ ત્રીજો પ્રશ્ન છે રેખાંકિત પદવાળો બરાબર છે, કે અંડરલાઇન કરેલા શબ્દ છે એની જગ્યાએ આપણે કૌંસના શબ્દ અહમ ધ્યાન યોગમ ન જાનામી, અહમ કિમ ન જાનામી પ્રશ્નાર્થીનો, એવી રીતે પ્રશ્નાર્થ વાક્યની અંદર કરવાના છે બરાબર છે। સમાસ છે એ આપણને આપ્યા છે અનાથ ને જાય વક્ત્ર, અને એ આપણને ઉપરથી અવેલેબલ થશે જ્યારે સમાસ કરાવીશ ત્યારે એમનું સાથે થઈ જશે, ગુર્જર ભાષાની અંદર આકર નાખવાનો છે, અને શ્લોક પૂર્તિનો જે ટોપિક છે એ કરી નાખવાનું છે, ઘણા પૂછતા હોય કેવી રીતના કરવાનું શું કરવાનું હોમવર્કની અંદર સાથે કરી નાખવાનું બરાબર, એટલે આવી રીતના લખવાનું રહેશે। હવે થોડુંક છે ને આપણે પ્રેક્ટિકલ થઈ જવાનું બરાબર છે, હવે એ રીતે આપણે થોડુંક પ્રયત્ન એવો કરવાનો, પેરેગ્રાફ આપ્યો હોય એમાંથી થોડું ઘણું પ્રસ્તાવના સમજવાનો પ્રયત્ન કરવાનો કેવી રીતે લખી શકાય બરાબર, એટલે ઘણી વખત શું છે પ્રસ્તાવના એટલા માટે લખાવાનું કહું છું કે આપણને જોડકા પૂછાય છે કવિના લેખકના અને એમની સાહિત્ય કૃતિને અનુસંધાને, સંસ્કૃતની વાત કરું છું એમાં જોડકા આપણને પૂછાય છે, તો એ આપણને આવડે બે એક બે માર્કના પ્રશ્નો હોય તો એ એમાં તકલીફ આપણને ન પડે ને એનું ખાસ ધ્યાન રાખવું પડે આપણે બરાબર, એટલા માટે થઈ અને તમને આ મહેનત છે એ કરાવીએ છીએ, કારણ કે તમે પ્રયત્ન કરશો ને તો તમને ચોક્કસપણે આવડશે, સમજાય છે। ઓકે, તો અહીં સુધી રાખીએ, અસ્તુ, જય હિન્દ, જય ભારત।